આવશેલા ગમે ત્યારે તને કરું એના વગર ચાલતું નહીં એમ નહીં આ તો કેવું કાકી હોય તો આમ કમ્ફર્ટેબલ લાગે કે તમારું લગ્ન જીવન કાકી સાથે કેવું હશે એ તો હવે ખ્યાલ આવી ગયો પણ લગ્ન વખતે કોઈ મજાનો ઇન્સિડન્ટ થયો હોય તો એ કહેશો કીધેલું ખરું અને બાપા એટલે મારા સસરા વિદાય વખતે આમ ધંપછડક કરેલા કે હું મારી દીકરીને નહીં મોકલો મને કે દીકરીનો બાપ છું ને મને કોલ્ડ ડ્રિંક નતું આલ્યો કોલ્ડ ડ્રિંક માટે આખી આખી દીકરી નહીં આપવાની એવું કોચરો કાકા આપડા બીજા એક લિસનરે તમને સવાલ પૂછ્યો છે કે કાકા હું મારી ગર્લફ્રેન્ડને ખૂબ પ્રેમ કરું છું પણ એને વિશ્વાસ જ નથી આવતો હવે કઈ રીતે સમજાવું આઈ લવ યુ ની વેલ્યુ કેટલી ચાર આની સીટી જેટલી શબ્દો પર ક્યાં કોઈ વિશ્વાસ કરે છે આપણે પ્રેમમાં હોઈએ ને તો રાત્રે કે ઊંઘ ના આવે ઓલી ના વિચારો પથારીમાં પથારીમાં બસ એસા આરોટતા રેતા હું બસ એસા પડ્યા પડ્યા રહેતા હું તો છોકરી ને વિશ્વાસ ના આવે હ એટલે હે શું કરેલું ચાદર પર મોટું કાર્બન પેપર પાથરી દીધેલું કાર્બન પેપર હા પછી સુઈ ગયેલો એના ઉપર પડખા ફર્યો બધું અને એ ચાદર મે ખોખામ પેક કરીને આને મોકલી આલેલી કે જોઈ લે જાગુ છું કે નઈ આખી રાત લાયા લાયા પછી માની ગયા બીજા એક લિસ્ટનરે તમને ખાસ આ સવાલ પૂછ્યો છે કે તમારો સાળો મહેશ જે છે એની સાથે એવો તો શું પ્રોબ્લેમ છે તમને કે તમને આટલો બધો ગમતો જ નથી કેટલો મજાનો માણસ છે કે તેને કે તું લઈ જા એવું ના કહેવાય મારથી તો મારો હારો ઘરમાં હોય છે ને તો મંકોડા નથી આવતા બોલ તે તો મેં લગન પછી મેં એને ફોન કરેલો કે મહેશ તારી બેન ની એવી ઈચ્છા છે કે આપણે હનીમૂન માટે કોઈ ઠંડી જગ્યાએ જઈએ તો બુકિંગ નું કેવું તો મારા હારા એને સાયના ટ્રેડર્સ નું બરફ કારખાનું બુક કરાયું હલા એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો અચ્છા એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો રસ્તો તરત આપી દેવો અચ્છા એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો રસ્તો તરત આપી દેવો બંને માં માણસ જિંદગી નો જંગ લડવા જ જઈ રહ્યો છે અરે પણ આ મજા છે આજે બધા બેસે છે ને આ જે રીતે બધી વાતો મને એમ થાય કે જ્યારથી અલગ અલગ મકાન થઈ ગયા

એના હસબન્ડે એને ભણાઈ ગણાઈ અને મોબાઈલ અપાયો હા તો આણે ફેસબુક પર કોઈકને ફ્રેન્ડ બનાવ્યો ને એની હાથે ભાગી ગયેલા હે શું વાત કરો બોલો પેલો હસબન્ડ તો આ ડિજિટલ યુગને એટલી ગાળો આપે છે પણ તમને કહો અમારી ત્યાં પણ એક આવો કિસ્સો થયો હં એક યંગ કપલ છે ને ગાર્ડનમાં બેઠું તું તો પકડાયા હા તો પોલીસ કે કે કોણ છો તમે હા તો કે અમે કે હસબન્ડ વાઈફ છે હા તો પોલીસ કે કોઈ પ્રૂફ છે કોઈ હા તો છોકરી કે વિડીયો કોલ પર મેરેજ કરી લીધેલા છે અમે હા એવું કીધું અને કે કોર્ટમાં માન્ય છે કે બોલો છોડી દેવા પડ્યા છે વાટે બોલો પણ આ ડિજિટલ યુગમાં લેંગ્વેજ કેવી બદલાઈ ગઈ તે માર્ક કર્યું લેંગ્વેજ એટલે ભલા હમણા એક પેશન્ટ છે ને એક પેશન્ટ હતો હા એનો એકદમ અંતિમ સમય ચાલતો તો હા દવાખાનામાં હા તો ડોક્ટરે આ વાતની રજૂઆત કઈ રીતે કરી એને ખબર છે હા કે મિત્ર તમારે હવે જે જે મોબાઈલમાંથી ડિલીટ કરવું હોય કે ફોર્મેટ કરવું હોય કરી જો કે આવી રીતે કીધું હા બોલ એટલે કદાચ એના મોબાઈલ કોકના હાથમાં આવે તો એવું ના થાય કે હું આટલો ડેન્જર માણસ હતો એમ હા એવું એટલે આ રીતે રજૂઆત કરી બોલ ફોન આવ્યો યાર કાકા બહુ ફોન લાગે ફોન પર ફોન આવે છે હું લા કોઈ એક્સચેન્જમાં બેઠા છે હું ટેલિફોન એક્સચેન્જમાં ઉપાડ લા

તે બધું કેવી રીતે શક્ય છે પૂરું કરવું પ્રાઇવેટ જોબ વાળાનું તો મને ખ્યાલ છે બકા હવે શું કરવાનું પણ હવે મોટા ભાગે પ્રાઇવેટ જોબ વાળાનું એક જ વાક્ય હોય છે જીવનમાં શું કે હવે કંઈક મોટું કરવું છે એ સાચી વાત પણ એ નથી થતું મોટું કરવામાં જીવન ટૂંકું થઈ જાય છે તો શું કરવાનું મને હું ખબર હું કઈ પ્રાઇવેટ જોબ માં નહીં મને કંઈ ખબર નહીં પણ આમાં શું છે એટિટ્યુડ મેટર્સ જેટલા ભણેલા ગણેલા હોય છે એ લોકો માં ડેરિંગ નહીં હોતી પછી હા એ પણ છે ડેરિંગ એટલે પેલું રિસ્ક વાળું હા હા અને પછી ધીરે 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 પ્રાઇવેટ જોબ માં એવો કંટાળે ને કે પછી ધીરે ધીરે પેલા વિડ્રોવલ સિમ્પટમ આવી જાય એટલે અમારો ભત્રીજો છે જોબ પર છે ખાલી ખાલી રજા મૂકીને જતો રહ્યો હમણાં સાહેબ ને કહેજે મારા ઘર માં લગ્ન છે એટલે કે રજા જોઈએ છે પછી પાછો આવ્યો ને એટલે સાહેબ ને થોડો ડાઉટ તો હતો હતો કે તમે હમણાં તમારા ઘર માં લગ્ન હતા ને કે ફોટો બતાડો તો કે નાના એ તો તુલસી વિવાહ હતો એમ તુલસી વિવાહ હતો ને રજા લઈ લીધી બોલ આ એટીટ્યુડ હોય પછી હું કઈ થી કમાય બે હું કઉ છુ કાકી ને ફોન લગાડ ને કેમ હું થયું અલા ટિફિન નહીં આવ્યું હજુ કશું મોકલાયું નહીં એને પણ અહીંયા નાસ્તો કરી લઈશું એમાં હું છે ના ના પૂછતો કરો પણ હું ને તમને નાસ્તો એ અલગ વાત છે પણ હવે એ શું કરે છે ખબર નહીં મારે હેલો યસ મારા પતિ દેવ

આવો આ પોલીસ ની વાહન આવતી હોય એવું બોલે છે અને બે ઘડી મસ્તીલી આવે ઓકે વાંધો નહીં ના તું ચીડે લાગે જો સાંભળ ખરેખર કઈક બનાય જમવાનું અને સાંભળ સાંજે છે ને મારે આમ કઈક સ્વીટ ખાવું છે સ્વીટ ખાવાનું ગળી ખાવાની ઈચ્છા છે આમ હા બિલકુલ બિલકુલ